એક શાળા તત્પરતા એક બાળ દોસ્તો કેમ છો ચાલો તમને એક ચિત્ર બતાવું જુઓ બધા આ બાજુ ધ્યાન આપો આ ચિત્ર જુઓ અને કહો તમને ચિત્રમાં શું શું દેખાય છે આ શાનું ચિત્ર છે અરે વાહ બધાને ખબર છે અને ચિત્રમાં આ બે છોકરીઓ શું કરે છે હિંચકા ખાય છે હવે કહો જોઈએ આ છોકરો અને છોકરી કઈ તરફ જઈ રહ્યા છે અરે કોઈ કહે છે ઘર તરફ જાય છે અને કોઈ કહે છે હિંચકા તરફ જાય છે છોકરો અને છોકરી એ તરફ કેમ જતા હશે ઘરની આજુબાજુ શું દેખાય છે અરે વાહ બધાને આવડે છે પણ બધાએ એક સાથે બોલવાનું નહીં ચાલો હવે એ કહો કે ઘરની આગળ કોણ ઊભું છે ઘરની આગળ કૂતરો ઊભો છે કૂતરો ઘરની ચોકી કરે છે બાળદોસ્તો તમારે ગીત સાંભળવું છે ચાલુ ત્યારે ગીત સૂરજ રમતા રમતા કોડી જડી

बादशाह ने आप्यो बादशाह है मने घोड़ो आप्यो घोड़ो में बावड़े बाध्यो बावड़े मने शूड़ आप्यी शूड़ में टिंबे खुशी टिंबे मने माटी आप्यी माटी में कुंभार ने आप्यी कुंभारे मने घड़ो आप्यो ડો મેં કુવા ને આપ્યો કુવાએ મને પાણી આપ્યું પાણી મેં છોડને ને પાયું છોડે મને ફૂલ આપ્યું ફૂલ મેં માને આપ્યું માએ મને લાડવો આપ્યો લાડવો આ બંદા ખાઈ ગયો માએ મને લાડવો ચિત્ર જુઓ અને કહો બાળ દોસ્તો હવે તમારે અહીં આપેલું ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને તમને એમાં શું શું દેખાય છે એ મને કહેવાનું છે આ શાનું ચિત્ર છે ચિત્રમાં તમને શું શું દેખાય છે તમારું ઘર ક્યાં આવેલું છે તમારું ઘર શાની બાજુમાં આવેલું છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે પંખીના ઘરને શું કહેવાય કેમ વિચારમાં પડી ગયા હું કહું પંખીના ઘરને માળો કહેવાય માળો એ પંખીનું ઘર ઘર ન હોય તો શું થાય ઘર ન હોય તો શિયાળામાં આપણને ખૂબ ઠંડી લાગે ઉનાળામાં આકરો તાપ લાગે અને ચોમાસામાં વરસાદમાં આપણે પલળી જઈએ અને બીમાર પડીએ બાળદોસ્તો ઘર આપણને ઠંડી ગરમી વરસાદ અને જીવજંતુથી બચાવે છે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ રંગપૂરો અહીં આપેલું ચિત્ર જુઓ હા ઘરનું ચિત્ર છે તો સરસ પણ વધારે સારું બનાવવા શું કરીશું હા રંગ પૂરવા જોઈએ ચાલો રંગ પૂરીએ ગયા બાળ દોસ્તો તમારી પાસે રહેલી ચોપડીમાં જુઓ આવું ચિત્ર છે એમાં આ મુજબ રંગ પૂરજો ઉદાહરણ મુજબ કરો દોસ્તો જુઓ અહીં જુદા જુદા આકારો આપેલા છે આ આકારો ટપકાની મદદથી બનાવેલા છે આ પહેલો આકાર તમને બનાવીને આપેલો છે તેને જુઓ હવે તેની નીચે તેના જેવો જ આકાર આપેલો છે તેમાં જ્યાં ટપકા છે ત્યાંથી પેન્સિલની મદદથી એ ટપકા જોડી અને આકારો પૂરા કરવાના છે જુઓ આ બાજુથી શરૂ કરી અને અહીં સુધી એવી જ રીતે આપેલા બીજા આકારો બનાવીએ હવે આ આકારની પહેલી હરોળમાં જે રીતે બતાવ્યું છે એ મુજબ પહેલાં ટપકા જોડી અને પછી આડી ઊભી રેખાના ટપકા જોડીએ એમ આપેલા બધા આકારોને જોડી દઈએ ભાઈ જોડાઈ ગયા બધા ટપકાઓ દોસ્તો તમને આવા ટપકા જોડતા આવડે આકાર બનાવો દોસ્તો હવે અહીં પણ કેટલાક આકારો આપ્યા છે આમાં પણ ટપકા આપેલા છે આ ટપકાને જોડીને આકાર પૂરા કરવાના છે ચાલો જોડીએ ના ના નીચેથી નહીં ઉપરની બાજુથી ટપકા જોડો બરાબર એમ ઉપરની બાજુથી નીચે તરફ સરસ હવે તેની નીચે જુઓ ત્રણ ખાલી લાઈન છે ને ત્યાં આપણે ઉપર આપેલા છે એવા આકાર બનાવવાના છે પણ ધ્યાન રાખવાનું છે હ ઉપર જે આકાર છે તેની નીચે તેના જેવા જ આકાર બનાવવાના છે જુઓ થઈ ગયા ને એના જેવા જ આકાર અને બિલકુલ તેની નીચે હવે આ ત્રીજી લાઇનમાં પણ ટપકા જોડી દઈએ શરૂઆત ક્યાંથી કરીશું હા બરાબર છે ઉપરની બાજુથી પણ ઉપર આ તરફની આ બાજુથી હવે તેની નીચે આપેલી ખાલી લાઈનમાં તેના જેવા જ આકારો બનાવીએ એ જ પ્રમાણે આ આકારોના ટપકા જોડીએ અને તેની નીચે તેના જેવા જ આકારો બનાવીએ આકાર દોરો બાળદોસ્તો હવે અહીં આપેલા આકારમાં જે ભાગ ટપકાવાળો છે તેના પર પેન્સિલ ફેરવીએ અને બરાબર દેખાય તેવો કરી દઈએ હવે તેની નીચે આપેલી જગ્યામાં તેના જેવા જ આકારો બનાવીએ આ જુઓ જલેબી જેવો આકાર છે ને તેના ટપકા જોડવાની શરૂઆત આપણે અંદરથી શરૂ કરી અને બહાર સુધી એ આમ થઈ ગયો જલેબી જેવો આકાર હવે તેની નીચે આપેલી જગ્યામાં તેના જેવા જ આકારો બનાવીએ દોસ્તો હવે આ આડા અને ઊભા તોરણ જેવા આકારોના ટપકા પણ જોડી દઈએ ભાઈ જોડાઈ ગયા ટપકા અને આ થઈ ગયા એના જેવા જ બીજા આકારો બાળદોસ્તો તમને આવા આકારો બનાવતા આવડે અરે વાહ બધાને આવડે છે ચિત્ર વાર્તા અરે તમે તો થાકી ગયા હોય એવું લાગે છે શું નથી થાક્યા વાહ ચાલો તમારે પેલા ઉડતા અજયની વાર્તા સાંભળવી છે ચાલો સંભળાવો રવિવારનો દિવસ હતો સાંજે અજય પપ્પા સાથે ફરવા ગયો બગીચાની બહાર એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચતો હતો બાળકો તેની પાસેથી ફુગ્ગા ખરીદતા હતા રંગબેરંગી ફુગ્ગા અજયને પણ ફુગ્ગા બહુ ગમે તેને પપ્પાને કહ્યું મને ફુગ્ગા લાવી આપો ફુગ્ગાવાળો એક ફુગ્ગો અજયને આપવા ગયો ત્યાં અજય બોલ્યો ના મને તો આ બધા જ ફુગ્ગા જોઈએ છે અને અજયે બધા જ ફુગ્ગા ખરીદી લીધા આટલા બધા ફુગ્ગા જોઈને અજય પણ ખૂબ ખુશ થઈ ગયો પણ આ ફુગ્ગામાં તો ગેસ ભરેલો હતો જેવા અજયના હાથમાં ફુગ્ગા આવ્યા દોસ્તો પછી શું થયું હશે અજયના હાથમાં ફુગ્ગા આવ્યા એવો તરત જ અજય ફુગ્ગા સાથે આકાશમાં ઉડવા લાગ્યો અજયના પપ્પા કે ફુગ્ગાવાળાને કાંઈ સમજાયું નહીં કે શું કરવું બધા તેને ઉડતો જોઈ રહ્યા બધા વિચારવા લાગ્યા કે અજયને હવે નીચે કેમ લાવી શકાય ત્યાં તો પેલા બાળકોમાંથી એક છોકરી આવી અને અજયના પપ્પાને કહ્યું અજયના શોર્ટ સાથે રૂમાલ સેફ્ટી પિનથી લગાવેલો છે ને પપ્પાએ કહ્યું હ પછી એ છોકરીએ અજયને બૂમ મારીને કહ્યું અજય સેફ્ટી પિનથી ફુગ્ગા ફોડવા લાગ અજય સેફ્ટી પિનથી ફુગ્ગા ફોડવા લાગ્યો બાળમિત્રો પેલી છોકરીએ ફુગ્ગા ફોડવાનું કેમ કહ્યું હશે હા બરાબર ફુગ્ગામાંથી હવા નીકળી ફર્ર અને અજય નીચે આવ્યો સર પછી અજય નીચે આવી ગયો બધા ખુશ થઈ ગયા અને બાળકો તાળીઓ પાડવા લાગ્યા તફાવત શોધો કેવી લાગી વાર્તા મજા આવીને ચાલો હવે એક મજાનું કામ કરીએ જુઓ અહીં બે ચિત્રો આપ્યા છે આ બંને ચિત્રમાં જંગલના પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા છે પણ બાળદોસ્તો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ એક સરખા લાગતા ચિત્રો એક સરખા નથી ચાલો જોઈએ તેમાં શું અલગ પડે છે આપણને જ્યાં ચિત્ર સરખું ન લાગે જુદું પડતું હોય તેના ઉપર પેન્સિલથી ગોળ કરતા જઈશું બરાબર ચાલો ત્યારે આ તો ઘોવડભાઈ છે આ ચિત્રમાં તેમની આંખો પૂરેપૂરી ખુલ્લી છે અને અહીં જુઓ તો સૂઈ ગયા હોય એવું લાગે છે ત્યાં ગોળ કરી દઈએ ગોવડભાઈની નીચે જુઓ ઝાડ છે પણ આ ચિત્રમાં ઝાડ નથી ત્યાં પણ ગોળ કરી દઈએ આકાશમાં અહીં વાદળ નથી પણ અહીં વાદળ છે તેની બાજુમાં રહેલું પક્ષી શાંત બેઠું છે પણ અહીં તો એ ચાંચ પહોળી કરી બોલે છે ત્યાં બધે ગોળ કરી દઈએ પક્ષી બેઠું છે એ ઝાડ પર ફૂલો બતાવ્યા છે પણ આ ચિત્રમાં એટલા ફૂલો નથી ગોળ કરવાનું ભૂલતા નહીં આ રીંછ તો જુઓ કેવું અહીં હસે છે પણ અહીં અલગ છે તેની બાજુમાં રહેલા શિયાળની કેવી વાંકી અને લાંબી પૂંછડી છે પણ અહીં ટૂંકી છે અહીં જુઓ શિયાળના પગ પાસે કંઈ નથી પણ અહીં તો પડેલું છે એવી જ રીતે આ ખિસકોલીની નીચે કોઈ નથી પણ અહીં જુઓ નાનું સસલું બેઠું છે ત્યાં બધે ગોળ કરી દઈએ રસ્તો બતાવો ચાલો હવે આ ચિત્ર જુઓ આ કૃપા છે એને એની ઢીંગલી સુધી જવું છે પણ રસ્તો મળતો નથી તમે એને મદદ કરી શકશો પણ ધ્યાન રાખવાનું છે હં પેન્સિલથી રસ્તો બતાવતી વખતે આજુબાજુની લીટીને પેન્સિલ અડકવી જોઈએ નહીં અને લીટી બહારની બાજુથી કરવાની બરાબર સમજાયું સારું ત્યારે ચાલો કૃપાને પહોંચાડી દઈએ તેની ઢીંગલી સુધી એ આ કૃપા પહોંચી ગઈ ઢીંગલી સુધી એવી જ રીતે ભૂખી થયેલી બિલાડીને દૂધ સુધી પહોંચાડી દઈએ લો ત્યારે બિલાડી બેન પહોંચી ગયા ખોરાક સુધી અને આ છે મોન્ટો એને ભમરડાથી રમવું છે પણ એની પાસે ભમરડો નથી તમારે લાવી આપવો પડશે લાવી આપો મોન્ટુને ભમરડો પણ ધ્યાન રાખવાનું આજુબાજુની લીટીને પેન્સિલ અડકવી જોઈએ નહીં અને લીટી બહારની બાજુથી કરવાની એ આ મોન્ટુ પહોંચી ગયો ભમરડા સુધી છાપકામ કરો જુઓ આ એક પીપળાનું પાન છે આ પાનની એક સપાટી પર આપણી રંગ લગાડીએ આ લગાડ્યો રંગ હવે આ પાંદડાની છાપ સફેદ કોરા કાગળ પર લઈએ रंग करेली सपाटी कोरा कागड़ पर रहे रीते हलवे थी पान ने पर मुकिए अने बीजी सपाटी पर थोड़ू दबाण आप पी धीमे थी पान ने हटा लीए हरे वाह जुओ सरस मजानी छाप पड़ी गई बस आज रीते हथे आंगड़ा કાપેલી ડુંગળી બટાટા ભીંડા વગેરેની સુંદર છાપ લઈ શકાય આ ઉપરાંત હાથના અંગોઠાની છાપથી ઝાડ બનાવી શકાય ભીંડાની છાપ પાડી અને ફૂલોવાળો છોડ બનાવી શકાય પતંગિયું માછલી વગેરે પણ બનાવી શકાય માટી કામ કરો દોસ્તો તમે ક્યારે માટીના રમકડા બનાવ્યા છે બનાવ્યા છે અરે વાહ અને રેતીમાં પણ રમ્યા છો બહુ સારું કહેવાય ચાલો હવે આપણે માટીમાંથી રમકડાં કઈ રીતે બને એ જોઈએ જુઓ જે રમકડું બનાવવું હોય તેનો મોટો ભાગ પહેલા બનાવવો જોઈએ આપણે બતક બનાવીએ આટલી માટીમાંથી બતકના પેટનો ભાગ બનાવીએ હવે ગળાનો ભાગ અને આ મોઢું અને આ બની ગઈ એની ચાંચ એવી જ રીતે આ હાથીભાઈનું પેટ આ બન્યા ચાર પગ આ એમની મોટી સૂંઢવાળું મોઢું અને આ એમની પૂંછડી આ જુઓ માટીમાંથી બનેલી લખોટીઓ લાડવો જલેબી અને સીતાફળ છે ને એકદમ સાચા હોય એવા તમે પણ માટીમાંથી તમને આવડે એવા રમકડા બનાવજો પણ એકલા નહીં હો મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન સાથે રાખજો અભિનય કરો દોસ્તો તમે કોઈ ને કોઈ રમત જરૂર રમતા હશો તમે એવી કોઈ રમત રમ્યા છો જેમાં કોઈ ડોક્ટર બન્યું હોય મોર બનીને ટહૂંકા કરતું હોય હા તમે ઘર ઘર રમતા હોય એમાં કોઈ દાદા બનેલું હોય યાદ આવ્યું ને દોસ્તો તેને અભિનય કર્યો કહેવાય તમારા જેવા બાળકો આવો અભિનય કરે છે ચાલો તેમણે કોનો કોનો અભિનય કર્યો એ જોઈએ આ આવ્યા દાદીમાં લાકડીના ટેકે વાંકા વાંકા ચાલતા અને આ છે ડોક્ટર સાહેબ આ ભાઈને કહે છે શું ખાધું હતું બહારનું ખાધું હતું ને બહારનું ખાતા નહીં હવે એમને તપાસીને દવા આપશે આ કોણ છે ઓળખો છો તમે હા દૂધવાળા ભાઈ છે સવાર સાંજે લોકોના ઘેર દૂધ આપવા જાય છે એ દૂધ લઈ લેજો દોસ્તો તમને કોનો અભિનય કરતા આવડે સારું સારું તમને જે અભિનય કરતા આવડે એ કરી અને મમ્મી પપ્પાને બતાવો કરી જુઓ દોસ્તો હવે એક મજાનું કામ કરીએ પણ આ કામ ધ્યાન આપીને કરવું પડશે તમે રમતા રમતા કોઈ વાસણમાં માટી ભરી છે તમારી વોટરબેગમાં તમે પાણી ભર્યું છે વોટરબેગમાંથી પાણી કાઢીને શીશીમાં ભર્યું છે શું મમ્મી આવું કરવા નથી દેતા કંઈ વાંધો નહીં ચાલો આપણે એવું કરીએ એક શીશીને પાણીથી ભરી દેવાની શીશીમાં રહેલું પાણી એક થાલી ગ્લાસમાં ખાલી કરવાનું ધ્યાન રાખવાનું પાણી ઢોળાવું ન જોઈએ પાણી ઓછું ઓછું આવે છે ને આવું કેમ થયું હવે એક ગ્લાસ લઈએ અને રેતીથી ગ્લાસ ભરી દઈએ અને આ રેતીથી ભરેલો ગ્લાસ ડોલમાં ખાલી કરીએ ગ્લાસથી રેતી ભરીએ તો ડોલ ભરતા કેટલી વાર લાગે કેમ વાર લાગે શું કરીએ તો ડોલ જલ્દી ભરાય બાળદોસ્તો જુઓ સામે પડેલી ડોલમાં લખોટી નાખીએ ના ત્યાં છેક પાસે જઈને નહીં થોડા દૂર ઊભા રહીને બરાબર લખોટી ડોલમાં જવી જોઈએ શું થયું લખોટી બહાર પડી ચાલો બીજી વાર નાખીએ એ આહ વાહ ભાઈ આ વખતે તો લખોટી ડોલમાં ગઈ દોસ્તો પહેલી વાર લખોટી ડોલમાં કેમ ન ગઈ અને બીજી વાર કેમ લખોટી ડોલમાં પડી તમે વિચારજો હો અને હા અહીં આપેલું ચિત્ર જુઓ શાનું ચિત્ર છે કોઈ સોયમાં દોરો પરોવે છે બરાબર તમારે જો સોયમાં દોરો પરોવવો હોય તો મમ્મી સાથે હોય ત્યારે સોય અને દોરો લેવા અને સોયમાં દોરો પરોવતી વખતે શું થયું એ યાદ રાખી વર્ગમાં મિત્રોને કહેવાનું રમત ગમત ચાલો હવે એક રમત રમીએ ટમેટાની રમત રમવી છે ને ચાલો ત્યારે ટમેટું રે ટમેટું નદીએ નાહવા જતું તું ઘી ગોળ ખાતું તું Gigor Katutu as must need us. હાય ભાઈ ભાઈ મે તો ફુક્કો પડ્યો છે ફુક્કા માથી બને કબૂતર ફુક્કા માથી ચકકો ફુક્કા માથી બને કબૂતર ફુક્કા માથી ચકકો ફુક્કા માથી બનતો જોકર એની માથે માથેટકો દોરી બાંધી ઉડાડીએ તો અથર અથર જાય ভাই 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 মো কুই পাড়ে কুড়কুে গায় কুরকুড়িও কুই পাড়ে গায় ভাই 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 মো ফুক পাড়ো ভাই 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 মো ফুকো পাড়ে

કોઈ પાણી કુરકુરીઓ ને કોઈ પાણે ગાય ભાઈ 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 મેં તો ફૂગો પાડ્યો છે 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 પ્રવૃત્તિ તમની ગમતા માટીના કોઈ પણ ત્રણ રમકડા બનાવો ઘરના ચિત્રમાં મનગમતા રંગ પૂરો